हेलो स्टूडेंट्स, तो आज जे આપણે જોવાનું છે એ જોવાનું છે તમારું સિવિલ ના સેમેસ્ટર 5th બરાબર, એટલે કે જે સબ્જેક્ટ છે તમારું છે એસ્ટિમેશન કોસ્ટિંગ અને વેલ્યુએશન ઈસી બરાબર. એની પહેલા પણ આપણે અહીંયા જે ઈસી ની વાત કરીએ તો એની પહેલા પણ આપણે ચેપ્ટર 1st બરાબર, ચેપ્ટર 3rd પછી તમને મે આરસીસી બીમ પછી આરસીસી સ્લેબ આટલી વસ્તુ આપણે આની પહેલા પણ ઈસી બીજી છે એનામાં આપણે કેલ્ક્યુલેશન કરીને જોઈ લીધેલું હતું બરાબર. આજે જે આપણે જોવાના છે એમ કહીએ કે જે ઈસીવી નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ, ઈસીવી માં જે સૌથી વધારે માર્ક્સ માં એક્ઝામિનેશન માં પૂછાતો એવો સમ, કમ્પલસરી પૂછાતો એવો સમ બરાબર છે. અપ ટુ 21 અને મેક્સિમમ 14 માર્ક્સ નું તો આમાંથી આવશે આવશે ને આવશે જ આ ટાઈપના સમ માં. હવે આપણે આ ટાઈપનો જો સમ પૂછાય બરાબર, આ ટાઈપનો સમ આપણે કેલ્ક્યુલેશન કરવાનો કીએ તો આપણે આમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કેવી કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે એ આપણે અહીંયા લાઈન વાઇઝ જોવાનું થશે બરાબર. શું નામ છે તો પહેલા સૌથી પહેલા તમને નામ કહી દઉં કે ભાઈ એક બિલ્ડિંગ, તો આપણે વાત કરીએ શું નામ છે આપણા સમનું કે બિલ્ડિંગ બરાબર. આની પહેલા મેં તમને સમજાવ્યું હતું કે કોઈ વસ્તુની ક્વોન્ટિટી કાઢવી હોય તો ક્વોન્ટિટી કેવી રીતે નીકળે, આરસીસી બીમ ની જોઈ લીધી, આરસીસી સ્લેબ ની પણ આપણે જોઈ લીધી. હવે આપણે જોવાનું છે કે ભાઈ બિલ્ડિંગ છે બરાબર, એનો પ્લાન આપ્યો હોય તમને તો એ પ્લાન ની ક્વોન્ટિટી કેવી રીતે આપણે ફાઇન્ડ કરવી. સૌથી પહેલા દેખાય છે આ પ્લાન તમને, આદિ છે એનો પ્લાન છે ને બાજુમાં જે આપેલો છે એ છે એનો સેક્શન. તો આ બે પાર્ટ તમને એક્ઝામિનેશન માં આવશે, પ્લાન તમે જોયેલો છે બરાબર, બિલ્ડિંગ ડ્રોઈંગ માં સેક્શન પણ જોયેલો છે. હવે આ પ્લાન અને સેક્શન ની મદદ થી તમારે એની ક્વોન્ટિટી ગણવાની છે બરાબર. આમ જોઈએ તો સૌથી ટફેસ્ટ સમ છે, ટફ એટલે કે ઇન સેન્સ કે એક જ બે વસ્તુ જો તમને સમજવામાં કે કઈ મિસ્ટેક રહી ગઈ બરાબર, કે તમે કેલ્ક્યુલેશન માં ભૂલ કરી દીધી તો આખે આખા દાખલામાં જે છે તમને એની મેઇન જે ક્વોન્ટિટી તમે ગણવા માંગો છો એ ક્વોન્ટિટી તમને મળવાની નથી. અને કેરફુલી ધ્યાનથી શાંતિથી આ આખે આખો જે સમ છે એને ટેલી કરવાનો છે. તો સૌથી પહેલા આખે આખી તમને હું ફિગર છે સમજાવું છું, પછી આપણે આમાં કઈ કઈ ક્વોલિટી જે ક્વોન્ટિટી છે ગણવાની છે એ આપણે ટેલી કરશું. સૌથી પહેલા આપણે વાત કરીએ કે આ જે છે આપણે એક મકાન નો પ્લાન આપેલો છે બરાબર આપણને અહીંયા, મકાન નો પ્લાન છે 1 BHK છે, એમાં સૌથી પહેલા અહીંયા જે છે તમારો ડ્રોઈંગ રૂમ છે બરાબર છે, એનું સાઈઝ આપેલી છે બરાબર 4.5 × 3.5, મેજરમેન્ટ ખબર હોવા જોઈએ, 4.5 એટલે આડું ને 3.5 એટલે ઊભો ને ઇનટુ ઈ માપ છે. આ ચારે બાજુ જે તમને દેખાય છે ને એ બધી એની શું છે તો કે દીવાલ છે. ચારે બાજુ શું છે તો કે એની દીવાલ છે. આ જે માપ છે બધાય 4.5 ને 4.3 ની, એ બધા ઇન ટુ ઇન માપ છે, અંદરના માપ છે, એ તમને દિવાલમાં ઇન્ક્લુડ થતી નથી. ક્લિયર? પછી બેડરૂમ આપેલો છે, બધામાં ટાઇલ્સ રાખેલી છે. કયા ટાઈપનું ટાઇલ્સ થી ફ્લોરિંગ કરેલું છે? અહીંયા મોઝેક ટાઇલ્સ થી ફ્લોરિંગ કરેલું છે. બાથરૂમ બેડરૂમ છે અહીંયા પણ મોઝેક ટાઇલ્સ થી ફ્લોરિંગ કરેલું છે. પછી અહીંયા દરવાજા આપેલા છે. જો દરવાજા હું તમને કહી દઉં કે આ બેડરૂમમાં છે ને ડી અને ડ્રોઈંગ રૂમમાં પણ ડી દરવાજો આપેલો છે, ને અહીંયા બેડરૂમ માંથી તમારે ટોયલેટ માં આવવું હોય તો ટોયલેટ માંથી જે છે એનો દરવાજો એનું નામ આપી દીધું છે D1. ખબર પડે છે અહીંયા ટોયલેટ એની જે સાઇઝ છે તમને એ 1.8 એટલે કે હોરિઝોન્ટલ અને 2.4 એટલે કે વર્ટિકલ એવી રીતે તમને આમાં મેજરમેન્ટ આપેલું છે. આ બધી દિવાલ છે બરાબર. હેચિંગ તમને આ કેટલે વધારે આવી આવે, આ શું છે, આ બધી વચ્ચેની જે પાર્ટ છે એ તમારી દિવાલ છે. પછી અહીંયા ટોયલેટ ની બાજુમાં વેન્ટિલેશન આપેલું છે V, અને એની ઉપર જે અમે માર્ક કરેલું છે બરાબર ડોટેડ લાઈન થી એનું છજ્જું છે વેન્ટિલેશન. એવી રીતે બેડરૂમ માં પણ બે વિન્ડો આપેલી છે, બેનું નામ આપણે આપેલું WW, એની બારે પણ બે બાજુ છજ્જા મારેલા છે. આ બાજુ ડ્રોઈંગ રૂમ માં પણ બે વિન્ડો આપેલી છે, એનું નામ છે WW, ને એના ઉપર પણ આપણે બે છજ્જા મારેલા છે. પછી ડ્રોઈંગ રૂમ માંથી આપણે અહીંયા એન્ટર કરીએ તો આપણું કિચન છે. કિચન ની સાઈઝ કેટલી આપેલી છે તો કે 3 × 2.4, 3 મીટર હોરિઝોન્ટલ, 2.4 વર્ટિકલ. એના અંદર જે છે ટાઇલ્સ ફોટા સ્ટોન થી ટાઇલ્સ કરેલું છે. પછી આપણે આવીએ વરંડામાં, વિચ મીન્સ કે અહીંયા થી તમારું એન્ટર છે, દેખાય છે પગથિયા બનાવેલા છે આપણા. આ પગથિયા સ્ટેપ વાઇઝ સ્ટોપ થી જુઓ ને એવી જ રીતે વિચારો કે તમે આ બિલ્ડિંગ ને ટોપ થી જુઓ છો તો આ પગથિયા છે. એના પગથિયા ની સાઇઝ તમને કેટલા ની આપેલી છે તો કે 1.20, ચાર પગથિયા માં મારે ડિવાઈડ કરી નાખીશા ને, અને એની 1 મીટર ની લેન્થ આપણને આપેલી છે. પછી અહીંયા દરવાજો, અહીંયા થી તમે એન્ટર થયા પેલા વરંડા આવશે બરાબર, એની લેફ્ટ હેન્ડ સાઈડ કિચન આવશે, રાઈટ હેન્ડ સાઈડ કઈ છે ને બ્લોક છે. તમે એન્ટર થાવ તો પેલા ડ્રોઈંગ રૂમ, આ બાજુ એન્ટર થતો બેડરૂમ, અને જે તમારું બેડરૂમ થી અંદર તમારું ટોયલેટ અહીંયા આપણને આપેલું છે. ટોયલેટ માં ને કિચન માં બે બાજુ અલગ અલગ દરવાજા આપેલા છે, એને નામ આપી દીધું છે D1. એના મેજરમેન્ટ કઈક અલગ હશે, એટલે આની દરવાજા નું જે સાઈઝ છે એવી હશે અલગ ડી કરતા. ક્લિયર? હવે અહીંયા વરંડા માં બારી આપેલી છે W1, પછી કિચન માં બે બારી આપેલી છે W1 W1, અને માનો કે અહીંયા તમારું કિચન નું પ્લેટફોર્મ છે જ્યાં તમારે વર્ક કરવાનું છે. ક્લિયર? તો
આવું કઈક પ્લાન તમને આપેલો છે અને આ પ્લાનમાં જોઈએ તો આ D1, D, W1 અને V એના મેઝરમેન્ટ પણ તમને આપેલા છે. એની સાઈઝ કેટલી લેવી, કેના ફોર્મમાં છે, સેન્ટીમીટરમાં, ધીમા આપણે મીટરમાં કન્વર્ટ કરી લેશું. ક્લિયર? હવે આનું આઉટ ટુ આઉટ માપ આપ્યું છે, એટલે કે આ છેડાથી આ છેડા સુધીનું જે માપ છે તમને આપેલું છે 9.40 મીટર. અને હોરિઝોન્ટલ વર્ટિકલની વાત કરીએ તો આ છેડાથી આ છેડા સુધીનું જે માપ છે તમને આપેલું છે 6.80 મીટર. બરાબર? અને જે વાત કરીએ દિવાલ છે, બધી દિવાલ છે ને 30 મીટર ની છે, 0.30 મીટર ની દિવાલ છે, 0.30 મીટર થિકનેસ ની દિવાલ હોય તમને. બરાબર? આઉટર સાઈડમાં અંદર જેટલી દિવાલો છે બધી કેટલાની છે, તો કે 0.30 ની દિવાલ આપેલી છે એવું તમારા રકમમાં લખેલું છે. જરૂરી નથી કે દર વખતે બધી દિવાલ સેમ હોય, પણ આપણા કેસમાં આ સૌ ઈઝી છે, આમાં બધાની દિવાલ છે ને એક સરખી છે. બાકી અમુક સૌમાં એવું લખેલું હોય કે જે દિવાલ છે ને એ ઇનર દિવાલ બધી 20 ની અને આઉટર દિવાલ બધી 30 ની. ખબર પડી જશે. ચાર બાજુ છે પ્લાન. ટ્રેડ અને રાઈઝ નું માપ આપેલું છે. ટ્રેડ કેને કહેવાય કે જેના પર તમારો પગ પડે 30 સેન્ટીમીટર. બરાબર? તો 30 સેન્ટીમીટર ના ચાર્ટ પાર્ટ પાડું. 30 30 30 30, 3 4 12, 1.20 થઈ ગયું માપ. અહીંયાથી ડેલી કરી લીધો આપણે, બધું રકમમાં મને આપેલું છે. અને રાઈઝ એટલે કેટલી હાઈટ છે આની પગથિયાની, એક પગથિયાની હાઈટ કેટલી 15, બીજાની 15, ત્રીજાની 15, ચોથાની 15, એવી રીતે એની આખી આખી હાઈટ બને છે. આ હાઈટ નથી બતાવતું આપણને, આ તમને એની પહોળાઈ બતાવે છે, ટોટલ પહોળાઈ કેટલી ને આ એક પગથિયાની ટોટલ લંબાઈ કેટલી. અહીંયા સુધીનું ગ્રાઉન્ડ લેવલ છે, આ બધું ગ્રાઉન્ડ લેવલ ની નીચે છે, એટલે વિચ મીન્સ કે પેલા આ આખી જગ્યા મને મળી ગઈ, આખો પ્લોટ મળી ગયું. આ ગ્રાઉન્ડ લેવલ થી ઉપર તમને આવું પિક્ચર દેખાય છે, પણ ગ્રાઉન્ડ લેવલ થી નીચેનું પિક્ચર છે એ બરાબર જોવું હોય તો તમારે આવું કઈક દેખાશે. બરાબર? એક એક પોઈન્ટ લેવા કરીએ, સપોઝ આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, તો એની નીચેનું જે છે આખી આખું ડિસ્ક્રિપ્શન એ તમને કઈક આવું દેખાશે. ખબર પડે છે? 0.30, 0.20, 0.20, 1.5, 0.60, 0.50, 0.40, પછી જે ઉપર જાય બધી કેટલા થઈ જાય છે 0.30 ની, કે જે આ વોલ આઉટર વોલ જે તમને દેખાય છે. અહીંયા સુધી તો હજી ક્લીન હતું, અહીંયા સુધી તમારા ઘરનું ગ્રાઉન્ડ લેવલનું ફ્લોરિંગ હતું. ગ્રાઉન્ડ લેવલથી ઉપર થોડુંક આપણે ક્લીન નાખીએ છીએ, જો તમને ખબર હોય તો આ બધું છે એ ક્લીન છે, એમાં અર્થ ફિલિંગ છે. પછી એક પીસીસી નો પટ્ટો મારેલો છે, નાનો અહીંયા જેવડો થોડો પટ્ટો નાનો મારેલો છે 7.5 mm ની થિકનેસ નો. પછી મારે ટાઇલ્સ લગાવવી હોય, બરાબર, ફ્લોરિંગ કરવું હોય તો પેલા મારે સિમેન્ટ ને મોર્ટર પાથરવો પડે ગ્રાઉન્ડ ઉપર. તો 1.5 સેન્ટીમીટર નું સિમેન્ટ મોર્ટર CM જો પટ્ટો દેખાય ને આમાં, 1.5 સેન્ટીમીટર નો સિમેન્ટ મોર્ટર નો પટ્ટો મારેલો છે અને એની ઉપર 2 સેન્ટીમીટર નું ફ્લોરિંગ કરેલું છે. અહીંયા તમારું પ્લેચ લેવલ આવે, પછી સાથે દરવાજો, વિચ મીન્સ કે આ આ દરવાજો કેટલા નો છે એની હાઈટ, તો જો 210 એટલે 2.10 સેન્ટીમીટર આવી ગયો દરવાજાની હાઈટ. એની ઉપર લિન્ટર, એની બારે આરસીસી નું છજ્જું, છજ્જાના માપ આપેલા છે, એની લંબાઈ એની પહોળાઈ કેટલી લેવાની, આરસીસી લિન્ટર નું માપ આપણને આપેલું છે અને ટોટલ હાઈટ માંગે આપણે. આ છે તમારું આરસીસી નું સ્લેબ, છતે પહોંચી ગયા. આ શું છે તમારું આરસીસી નું સ્લેબ, સ્લેબ નું માપ આપેલું છે 0.12 અને ટોટલ સ્લેબ સુધીની હાઈટ માંગીએ તો 2.10 પ્લસ 0.30 એટલે 2.40 અને પ્લસ 0.70 બીજા એટલે તમારે થઈ જશે 3.10. બરાબર? આખે આખું માપ, ટોપ થી બોટમ સુધીનું માપ, સ્લેબ સુધીનું માપ કેટલું છે 3.10. અને અહીંયા જે છે સ્લેબ ની ઉપર તમારી અગસ્તની ચારે બાજુ હોલ આવે એને આપણે કહીએ છીએ પેરાપેટ હોલ. એ 50 ની હાઈટ ની છે અને એ પેરાપેટ હોલ ની જે પહોળાઈ છે એ કેટલી છે તમારી 0.30. તો આવી રીતે આખે આખું તમને જે છે બરાબર પ્લાન અને તમારું સેક્શન આપેલું છે. પ્લાન ને સેક્શન ઉપરથી તમારે એમ વિચારવાનું છે કે સ્ટેપ વાઇઝ વિચારીએ. સપોઝ તમને આખે આખું આ ગ્રાઉન્ડ આપી દીધું, બરાબર, એમાં કઈ આ બધું તો આપણે પછીથી પ્લોટ કર્યું,
ग्राउंड ऊपर તમે જે સ્ટાર્ટ કરો કન્સ્ટ્રક્શન તો ફર્સ્ટ જે એક્ટિવિટી છે અથવા તો જે ફર્સ્ટ તમે આઇટમ કરો પ્રિપેર કરો એ કઈ કરશો તો કોઈ કી કે સર આપણે સૌથી પહેલા આપણે ગ્રાઉન્ડ છે ને ક્લિયરન્સ કરશું જેટલો બધો ધૂળ છે જાડી ચાકરા જે ઉગી નીકળેલા છે એને સાફ કરી બરાબર પછી એના ઉપર આપણે પાયા છાપશું બરાબર પણ પાયા છપાઈ ગયા પછી પહેલું જે વર્ક છે જ્યાંથી સિવિલ એન્જિનિયરિંગ બરાબર આપણે માનીએ કે ઈસીવી સ્ટાર્ટ થાય છે એ છે આપણું એસ્કવેશન એટલે કે ખોદાણ કામ ખબર પડે છે શું કહું છું એસ્કવેશન એટલે કે ખોદાણ કામ તો એસ્કવેશન જો મારે કરવું હોય બરાબર છે તો સૌથી પહેલા છે ને જો આ મારે સોલ્વ કરવી હોય ને બરાબર બિલ્ડિંગની ક્વોન્ટિટીઝ તો એની બે મેથડ છે એક લોંગ વોલ અને શોર્ટ વોલ મેથડ છે અને એક સેન્ટર લાઈન મેથડ છે પણ અત્યારે હું જેનાથી સોલ્યુશન કરાવું છું ને એ છે તમારી લોંગ વોલ શોર્ટ વોલ મેથડ સેન્ટર લાઈન થી આપણે થોડું ડિફિકલ્ટ પડી જશે બરાબર એમાં તમારે જંકશન્સ યાદ રાખવા પડે એના કરતા હું તમને બેઝિક સાવ ઇઝી મેથડ અત્યારે કરાવું છું જેનું નામ છે લોંગ વોલ અને શોર્ટ વોલ ની મેથડ બરાબર તો લોંગ વોલ અને શોર્ટ વોલ ની મેથડ થી આમ આપણે એપ્રોક્સિમેટલી ગણીએ તો ઘણી બધી ક્વોન્ટિટીઝ ગણવી પડે પેલા તમે એક્સકેવેશન કરીને ખાડો ખોદી દો પછી નીચે તમે પીસીસી ભરી દીધું બરાબર છે પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ ભરી દીધું પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ એટલે અહીંયા સુધી લેવલે પહોંચ્યા તમે પછી તમે ધીમે ધીમે ફૂટિંગ ચણવાનું ચાલુ કર્યું પેલા 60 mm નું ફૂટિંગ ચણ્યું પછી 40 નું 50 નું પછી 40 નું ગ્રાઉન્ડ લેવલે પહોંચ્યા પછી ફિલિંગ કર્યું પછી પીસીસી કરી સિમેન્ટ મોર્ટર કરીને એની ઉપર ફ્લોરિંગ કરીને પછી તમે આ દરવાજાના બધું તો ચણવાનું પછી ચાલુ કર્યું હવે એની ઉપર અહીંયા આવીએ તો તમારે આ બધી વોલ ગણવી પડશે વોલની સાઈઝ શું ટોટલ વોલની સાઈઝ શું કેટલી થશે એની પછી આપણે એમ ગણવું પડશે કે આ વોલ છે બરાબર તો વોલમાં બારી તો નથી આવતી તેનું ડિડક્શન આ બારી પી નથી આવતી એનું ડિડક્શન આ દરવાજા પી નથી આવતા અને આ વેન્ટિલેશન છે એ નથી આવતું તેનું ડિડક્શન એટલે કે એ લંબાઈ કે પહોળાઈ જે માપ છે એમાંથી આનું માપ બાદ કરવું પડશે બારી દરવાજા જે છે એ બધું પછી નેક્સ્ટ નું મારે કરવું હોય તો મારે આની અંદર ફ્લોરિંગ કરવું છે આમાં મોઝેક ફ્લોરિંગ કરવાનું છે એનું માપ કેટલું આમાં મોઝેક ટાઇલ નું ફ્લોરિંગ કરવાનું છે એનું માપ કેટલું કિચનમાં ફ્લોરિંગ કરવાનું છે પોટાસ્ટોન અહીંયા પોલિશ પોટાસ્ટોન અહીંયા વ્હાઇટ ગ્લેઝ્ડ ટાઇલ્સ લગાડવાની છે એનું મારે ફ્લોરિંગ કરવાનું પછી આની અંદર ઇનસાઇડ પ્લાસ્ટર આની બારે રૂમની બારે બરાબર તમારા ઘરની બારે આઉટસાઇડ પ્લાસ્ટર એ ગણવાનું પછી આમાં જે આવે છે એ આ લિન્ટલ આવે છે છજ્જા આવે છે અને આરસીસી ની સ્લેબ તો આ ત્રણ વસ્તુ પણ તમારે આરસીસી ની ક્વોન્ટિટીમાં ગણવાનું કલર કામ ગણવું હોય તો કલર કામે ગણી શકીએ આપણે આમાં અને એના સિવાય આ બરાબર બારી દરવાજા અલગ અલગ થી ગણવા હોય એ વુડ વર્ક માં આવશે તો વુડ વર્ક પણ તમે એમાં કેલ્ક્યુલેટ કરી શકો વિચ મીન્સ કે ઘણી બધી આઈટમ્સ તમે એમાં કેલ્ક્યુલેટ કરી શકો પૂછ્યું એટલે એમાં પૂછાઈ શકે બરાબર અહીંયા એમ કે સજી એક લેયર નાખી દો ડીપીસી નું તો એ ડીપીસી નું લેયર પણ તમારે અલગથી કેલ્ક્યુલેટ કરવું પડે પણ એની જે મેઇન ત્રણ આઈટમ છે ને એ પેલું એસ્કવેશન એટલે કે આખે આખાનું ખોદાણ કામ પછી જે બીજું છે એ છે તમારા ગ્રાઉન્ડ લેવલ સુધીનું ચણતર કામ પીસીસી પછી ગ્રાઉન્ડ લેવલ સુધીનું ચણતર કામ અને ચોથી આઈટમ છે કે ગ્રાઉન્ડ લેવલ થી ઉપરનું ચણતર કામ અને એમાંથી જે વસ્તુ બાદ થતી હોય બાદ કરીને તમારે ફાઇનલ ક્વોન્ટિટી આપવાની હશે સમજાણું બહુ લાંબુ ને બહુ લેન્ધી આ ટાઈપનો સમ છે તમને ઇન કેસ પૂછાઈ જાય તો પણ અત્યારે આપણે જે મેઇન થ્રી ક્વોન્ટિટીઝ છે મેં તમને કીધી ની મેઇન હું થ્રી ક્વોન્ટિટીઝ ને કેલ્ક્યુલેટ કરીને તમને બતાવીશ ક્લિયર તો સૌથી પહેલી જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી છે તમારી એસ્કવેશન એટલે કે ખોદાણ કામ બરાબર લખીએ છીએ શું છે ક્વોન્ટિટી ફર્સ્ટ એસ્કવેશન એટલે કે ખોદાણ કામ હવે આખે આખું આ ખોદવું છે બરાબર આ 9.40 ને 6.80 ટોટલ માં છે પણ એમ વિચારો એ ગ્રાઉન્ડ લેવલ થી ઉપર છે ગ્રાઉન્ડ લેવલ ની નીચે જે છે એટલું એટલું નહીં ખોદીએ આપણે પાયા બનાવવા હોય તો પાયા તો થોડા મોટા બનાવીએ છીએ ને પાયાની જે પહોળાઈ ની જે ઊંડાઈ છે એ કેવી હોય છે એક્ચ્યુઅલ કન્સ્ટ્રક્શન કરતા વધારે અહીંયા તમે જોઈ શકો છો આ બધી 30-30 ની દિવાલ છે સ્ટાર્ટિંગ જ મેં 90 થી કર્યું પછી 60 પછી 40 પછી 50 પછી 40 ઉપર આવ્યો એટલે એની ઉપર 30 ની દિવાલ ચાલુ થઈ વિચ મીન્સ કે આની નીચે આ ટોપ તમે ટોપ વ્યૂ માંથી જો આની નીચે છે ને હજી આ બધું ઘટાડેલું છે પેલા 90 નું પછી 60 પછી 50 ને પછી 40 તો મારે એસ્કેલેશન કરવું સૌથી પહેલા જે મેં તમને કીધું કે આપણે કઈ મેથડ થી કરીએ છીએ અત્યારે તો કે લોંગ વોલ શોર્ટ વોલ મેથડ તો પેલા દિવાલને લાંબી દિવાલ અને ટૂંકી દિવાલમાં વહેંચી દો તો હું વિચારું છું કે 9.40 વાળી છે ને એને મારે લોંગ વોલ કેવી છે બરાબર ને બાકી બધી જેટલી મને મળશે એને હું શોર્ટ વોલ કહીશ તો 9.40 ની લંબાઈ છે એ વોલ કેટલી છે તો ગણીએ 1 ઓકે પછી આ 2 ઓકે અને પછી આ 3 વિચ મીન્સ કે 3 વોલ છે ને બરાબર એ લોંગ વોલ તરીકે કન્સિડર કરશું આપણે
અને શોર્ટ વોલ ની વાત કરીએ તો બરાબર ટૂંકી દિવાલ તો ટૂંકી દિવાલ કેટલી છે તો કે 3.50 ની 1 3.50 ની બીજી અને 3.50 ની ત્રીજી તો શોર્ટ વોલ નંબર 1 E1 બરાબર અને જો શોર્ટ વોલ નંબર 2 ની વાત કરું તો આ શોર્ટ વોલ કેને 2.40 which means કે શોર્ટ વોલ 2 મળશે અને લોંગ વોલ મને 1 મળશે લોંગ વોલ કેટલી 1 9.40 વાળી 1 અને શોર્ટ વોલ કેટલી તો 3.50 વાળી 1 2 3 અને 2.40 વાળી 1 2 3 અને 4 ક્લિયર તો સૌથી પહેલા મારામાં જે છે એ લેવું પડશે લોંગ વોલ માટે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ તો આ લોંગ વોલ છે 9.40 નું તો આના સેન્ટર થી આ બાજુના સેન્ટર થી આ બાજુના સેન્ટર નું જો ઇન્વર્સ નું ડિસ્ટન્સ ગણું બરાબર હજી મેં માર્ક કર્યું એ ડિસ્ટન્સ આપણે ગણીએ તો કેટલું થશે જરાક મને કહેશો કોઈ ગણીને તો સિમ્પલ જો મારે કેલ્ક્યુલેશન લગાવીએ ને આપણે આ 30 ની વોલ છે અને આ બાજુ કેટલા ની વોલ છે 30 ની બરાબર હું 30 ના સેન્ટર માં આવું તો આ બાજુ થી 15 બાદ અને આ બાજુ થી 15 બાદ એટલે ટોટલ કેટલું બાદ થયું 30 બાદ થઈ ગયું બરાબર છે તો 9.40 આખી હોય એમાંથી હું 30 બાદ કરી દઉં તો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે આપણા માટે બચે કેટલું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બચે તો કે 9.10 નું બચશે બરાબર સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જો મારે જોતું હોય લોંગ વોલ માટે તો કેટલું બચે 9.10 હવે શોર્ટ વોલ નંબર 1 આ 3.50 વાળી છે એના માટે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ લઈએ બરાબર અહીંયા થી માંડીને અહીંયા સુધી નું ડિસ્ટન્સ લઈએ કેટલું થશે જરાક વિચારીએ આપણે તો 3.50 આ પ્લસ અહીંયા થી 15 બરાબર આ 30 ની વોલ છે તો એનું અડધું કરું તો કેટલું થશે 30 ની વોલ નું અડધું બરાબર અહીંયા થી ઇક્વેશન હાફ પાડીએ તો કેટલું થશે તો કે 15 આ અને નીચેનું 15 બીજું વિચ મીન્સ કે આમાં જે 38 થશે તો 3.50 પ્લસ 30 બીજા એટલે એનું જે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ મળશે એ મને મળશે 3.80 અને આ નીચે 2.40 ની વોલ છે બરાબર એનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ લો તો આના સેન્ટર થી માં લઈએ બરાબર આના સેન્ટર થી આના સેન્ટર નું ડિસ્ટન્સ તો 2.40 આ બરાબર પ્લસ 15 આ ઉપર નું ને 15 નીચે નું બધી દિવાલ 30 30 ની છે એ વસ્તુ ફિક્સ એટલે આ ઉપર 15 નું ને નીચે નું 15 બીજું આમાં એડ કરું તો ટોટલ કેટલું થઈ જશે 2.40 પ્લસ 30 એટલે આનું જે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે એ થઈ જશે તમારું 2.70 કેટલું 2.70 ક્લિયર આવડશે ચલો હવે આપણે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ લઈ લીધું મેં કહી દીધું કે આ બી છે એ તમારી લોંગ વોલ છે બરાબર એ એટલે કે લોંગ વોલ આ 3.80 વાળી શું છે તો કે શોર્ટ વોલ નંબર 1 અને 2.70 વાળી શોર્ટ વોલ નંબર 2 યાદ રહી જશે હવે આપણે આનું જે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરવું હોય તો સૌથી પહેલા હું લખું છું એનું એક્સ્કેવેશન કરીશ આપણે તો કે લોંગ વોલ લખી આપણે લોંગ વોલ નું એક્સ્કેવેશન એક્સ્કેવેશન એટલે કે ખોદાણકામ તમારું કેલ્ક્યુલેટ કરવું હોય તો તમે કેમાં કેલ્ક્યુલેટ કરશો એનો વોલ્યુમ શું હશે તો આપણે વાત કરીએ મીટર ક્યુબમાં ઘન મીટરમાં જોશે એટલે ત્રણ મેઝરમેન્ટ જોઈએ એક લેન્થ જોઈએ બીજી એની વિડ્થ જોઈએ પહોળાઈ અને ત્રીજી એની હાઈટ જોઈએ કેટલા હાઈટ સુધી તમે એક્સ્કેવેશન કે ખોદાણકામ કરશો તો મારી પાસે જો મને ખબર પડી ગઈ કે એની સેન્ટર લાઈન કેટલી છે બરાબર આપણે વાત કરીએ કે લોંગ હોલ લખીએ અહીંયા લોંગ હોલ એની સેન્ટર લાઈન કેટલી છે આપણે મળી તો કે 9.10 હવે આ લખીએ બરાબર આની સેન્ટર લાઈન લખવા દે સેન્ટર લાઈન કેટલી મળી મને 9.10 તો આ તમારી લેન્થ ફાઇન્ડ કરવી એક એક્સ્કેવેશન કેટલું કરવું તો મેં કીધું ને કે આ તો તમને ગ્રાઉન્ડ લેવલ થી ઉપર દેખે છે પણ ગ્રાઉન્ડ લેવલ ની નીચે જો તો આવી રીતે કે એનું કન્સ્ટ્રક્શન થયેલું છે તો હું તમને ખાલી એક પટ્ટો બનાવું બરાબર એક પટ્ટો બનાવીને આપણે બતાવી દઈએ અને પછી તમે મને કહો કે લેન્થ કેટલી લેવી અને કરના કે આપણે શું શું ઇરેઝ કરી નાખશું આપણે કારણ કે આનું કઈ કામ નથી તમને એકું ઇરેઝ ચલો હવે સપોઝ તમે વિચારો કે હું એક્સ્કેવેશન કરું છું આ પોઈન્ટ ઉપર આ પોઈન્ટને આપણે નામ આપી દઈએ એ ત્યાં એક્સ્કેવેશન કરું છું તો આ બધું ગ્રાઉન્ડ લેવલ થી ઉપર તમને દેખાય છે 30 ની વોલ તો સ્ટાર્ટ થઈ એની પહેલા 40 ની વોલ આવી એની નીચે 50 ની એની નીચે 60 ની ને સામે નીચે 90 ની પીસીસી તો મારે એવું કરવું પડશે અને આપણે અહીંયા બધું ઇરેઝ કરી નાખીએ સપોઝ બરાબર તો સૌથી પહેલા તમને એની નીચે દેખાશે ને એ દેખાશે 40 ની વોલ બરાબર હવે પછી એની નીચે 50 ની વોલ પછી આપણે બધું ઇરેઝ કરી નાખી ખાલી તમારા સમજ માટે પછી એની નીચે કેટલા ની વોલ 60 ની વોલ આવશે અને એની નીચે ભી હજી હું જાઉં તો 90 નું પીસીસી આવું કઈક દેખાશે તમને આ પોઈન્ટ ઉપર 40 એનાથી વધારે 50 60 ને સૌથી મોટું 90 નું સેન્ટર સાવ નીચે છે એવું બધા પોઈન્ટે છે એમ માની લ્યો અહીંયા છે અહીંયા પણ છે અહીંયા પણ છે આ પોઈન્ટે છે આના સેન્ટરમાં છે અહીંયા છે બરાબર આ પોઈન્ટે છે અહીંયા જે જંકશન આવે છે ને
આવા પીસીસી ના આખે આખા અમે બ્લોક મૂકેલા છે. તો હવે મારે જો આ એક્સ્કેવેશન કરવું હોય તો આટલું જ એક્સ્કેવેશન 9.40 નહીં ચાલે, એનાથી પણ જો એક્સ્કેવેશન ની લેન્થ તો વધે છે ને હજી ચારે બાજુ ઘણી બધી વધશે, આ બાજુ વધશે તો સેમ જ ની વસ્તુ અહીંયા રિપીટ થશે. અહીંયા આપણે જોઈને ડ્રો કરી નાખીએ બરાબર, તો તમને વધારે આઈડિયા આવે બરાબર. અહીંયાથી આપણે કરી નાખીએ છીએ બધું રફ, તો જોઈએ શું થશે. આમાં પણ થયેલી કેટલી ની બોલ આવશે તમારી 40, બીજી 50 ની, બીજી આવશે 60 ની, અને એનાથી પણ નીચે હજી આપણે જો વાત કરીએ તો 90 mm નું તમારું પીસીસી આવશે બરાબર છે. એનાથી પણ હજી બોટમ માં વાત કરીએ તો 90 mm નું તમારું પીસીસી આવશે આ ગ્રાઉન્ડ ની નીચે. હવે જે તમારું ડિસ્ટન્સ છે 9.10, ઈ ક્યાં સુધીનું છે? તો કે આના સેન્ટર થી આ પીસીસી ના અહીંયા સુધીના સેન્ટર નું ડિસ્ટન્સ છે 9.10. તો ટોટલ 9.10 શોધવું પડશે કે 9.10 માં આટલો આટલો પાર્ટ એડ કરવો પડશે બે બાજુથી અડધો અડધો. તો મેક્સિમમ પાર્ટ એડ કરાય આપણે, આ 60 નું અડધું કરો તો 30, પણ હજી પાછો આટલો પાર્ટ તો રહે જ છે ને. વિચ મીન્સ કે કામ કરો, મોટા મોટો જે બોક્સ છે ને એના બે પાર્ટ પાડી દો. તો મોટા મોટું બોક્સ કેટલાનું છે તમારું? ટોપ થી જુઓ તો 90 નું છે, તો 90 ના બે પાર્ટ પાડો તો 45 આવી ગયું. તો બાકી કેટલું રહ્યું આ બાજુ? 45. એટલું એક્સ્કેવેશન કરવાનું, એટલું હજી વધારે ખોદવાનું. તો કે ઓકે 45 અહીંયાથી, અને આ બાજુથી પણ આ 90 નું જ બોક્સ છે. તો 90 ના અહીંયા મોટા મોટા બોક્સ ના બે પાર્ટ પાડું તો આ બાજુ 45 ને આ બાજુ બીજું 45. ક્લિયર? તો લેન્થ મને મળી સેન્ટર લાઈન તમારી હતી 9.10 પ્લસ 2 × 0.40 બરાબર. તો આની જો લેન્થ ગણો તો મારે ખાલી કેટલા એડ કરવા પડશે? જોવા જઈએ તો ખાલી 90 એડ કરવાના થાય ને, 10.9.10 પ્લસ આની ટોટલ સમેશન થાય 90 થાય. તો જોઈએ એની લેન્થ આપણે જોઈએ તો તમારે 10 મીટર થઈ જશે એપ્રોક્સિમેટલી બરાબર. તો પ્રમાણે ની લેન્થ મળી ગઈ 10 મીટર, અને એના નંબર કેટલા છે અહીં બોલ ના 9.40 વાળી? તો કે આ 1, 2 અને 3. આ ગ્રાઉન્ડ લેવલ થી નીચે છે એટલે દરવાજા કે એવું કઈ બાદ નહીં કરું, ગ્રાઉન્ડ લેવલ ની નીચે તો આખે આખું ખોદવાનું જોઈએ ને ફટો. ચલો તો કેટલા ની એવી નંબર કેટલા છે 9 બોલ ના? 3 લખી નાખ્યા 3. હવે એની વિડ્થ એટલે કે એની પહોળાઈ, આ ખાડો ખોદવાનો છે એની પહોળાઈ કેટલી રાખવાની છે? આપણે આ લંબાઈ લીધી, પહોળાઈ એની જોતી હોય તો કે ભાઈ એની પહોળાઈ કેટલા ની છે? તો કે 90 ની. વિચ મીન્સ કે આ ખાડા જે તમે ખોદવાના તો ચારે બાજુ કેટલી એમએમ પહોળાઈ નો ખોદશો? તો કે 90 mm ની પહોળાઈ નો ખાડો ખોદીશું આપણે. ઓકે, લખી નાખ્યું મેં વિડ્થ કેટલી 90 mm, અને હાઈટ જોતી હોય તો ગ્રાઉન્ડ લેવલ સુધી ખોદવાનું હોય તો ગ્રાઉન્ડ લેવલ સુધી જો બતાવેલી છે આપણે હાઈટ કેટલી દેખાય છે અહીંયા સેક્શનમાં 1.5. તો લખી નાખીએ કે હાઈટ આપણને મળી 1.5. તો સિમ્પલ મારે શું કરવું પડશે? ત્રણેય નું મલ્ટીપ્લિકેશન, ચારે ચાર ટર્મ નું મલ્ટીપ્લિકેશન ઇન કેસ હું કરું તો જોઈએ શું આવે છે. 3 × 10 × 0.90 બરાબર, અને × 1.5 તો 40.5 આવ્યું આપણું ટોટલ ક્વોન્ટિટી. કેની એવી? ખાલી લોંગ બોલ ની મીટર ક્યુબ માં આવશે બરાબર. 3 બોલ 10 મીટર ની લેન્થ, 0.90 ની વિડ્થ અને 1.5 મીટર ની એની હાઈટ બરાબર. આપણે ટેલી કરી લઈએ એવું હોય તો યસ 40.5 કે આપો મીટર ક્યુબ આવ્યું. કેનો એક્સ્પ્રેશન એમ? તો કે લોંગ બોલ નું ડન, લોંગ બોલ નું એક્સ્પ્રેશન. વિચ મીન્સ કે આ આખો પટ્ટો હશે, આ તો મેં તમને ખાલી અહીંયા બતાવ્યું એક્સ્કેવેશન તમે આખું કરશો, ખાલી અહીંયા તમે આવું પીસીસી ભરશો, બાકી આખે આખો પટ્ટો છે એ તમે એક્સ્કેવેશન કરીને ખોદી નાખો. ઇન્ડિકેશન લઈ લો બરાબર, આ આખે આખું ખોદાઈ ગયું અને પછી આ આખે આખો પટ્ટો પણ તમે ખોદી નાખો એવી રીતે અહીંયા પણ અને અહીંયા પણ આખે આખો પટ્ટો ખોદી નાખો બરાબર છે. આઈડિયા આવશે કે શું કર્યું અહીંયા દેખાય છે? પાછો એક વખત હોય તો બતાવી દો. આખો પટ્ટો ખોદી નાખો તમે 90 ની પહોળાઈ જ્યારે લીધી હતી ત્યારે આખે આખો પટ્ટો એમાં આવતો હતો, તો 90 ની પહોળાઈ આખી આખી તમે બાદ કરી એમાંથી પણ અને આ ઉપરના પટ્ટામાંથી પણ આપણે બાદ કરી. થોડું ફિગરમાં લોચા પડશે, ધ્યાન રાખજો વ્યવસ્થિત પહેલેથી જોશો બરાબર, તો પાછો ધીમે ધીમે આઈડિયામાં આવી જશે. ખબર પડી? આટલો પટ્ટો એક વાર, આટલો પટ્ટો અહીંયા બીજી બોલમાં પણ, અને એટલો જ એટલો પટ્ટો અહીંયા ત્રીજી બોલમાં પણ તમે ખોદી નાખો. હવે કેની વારી? તો કે શોર્ટ બોલ 1 એને ખોદવાનું છે આપણે. એટલે આપણે આ બીજો પટ્ટો લઈ લઈએ બરાબર, અહીંયા જે ખોદેલો તો એ આપણે માની કે ઓને પટ્ટો અહીંયા પણ આપણે ખોદી દેખાય છે આ ખોદેલો પટ્ટો. આ ખોદી નાખો અહીંયા બીજી વખતે, અને ન્યાને ન્યા ત્રીજી વખતે આપણે ખોદી નાખો. આ ત્રણ પટ્ટા ખોદી નાખ્યા તમે આખા આખા, આ એક પટ્ટો, આ
બીજો પટ્ટો અને હવે ત્રીજો પટ્ટો તમે તમે રોટેટ લાઈન થી બતાવી. હવે એની પછી તમારે જે એક્સ્કવેશન લેવાનું છે કોનું લેવાનું છે તો કે આ શોર્ટ વોલ 1 નું. આ શોર્ટ વોલ 1 નું જો મારે એક્સ્કવેશન લેવું હોય તો તમે થિંક કરો જરૂર. તો હવે શોર્ટ વોલ આખી શોર્ટ વોલ હતી કેટલા ની હતી 3.80 ની. પણ 3.80 માંથી જે ઉપરના પટ્ટામાં એક ખોદકામ થઈ ગયું અને આ નીચેના પટ્ટામાં પણ તમારું ખોદકામ થઈ ગયું. સપોઝ જો અહીંયા બતાવું બરાબર તો આ પટ્ટો છે અહીંયા આવી વોલ ને એવું બધું બનાવેલું હતું તો ત્યાં પણ ખોદકામ તો થઈ ગયું છે ને તમારે પહેલેથી. વિચ મીન્સ કે આમાંથી મારે જે ટોટલ મને લેન્થ કે વિડ્થ મને મળી હતી મારે બાદ કરવાનું થશે. પેલા સમજીએ આપણે લખીએ નું ડિસ્ક્રિપ્શન. હવે આપણે શું છે તો કે શોર્ટ વોલ નંબર 1 એની સેન્ટર લાઈન કેટલી છે તમારી તો કે જો દેખાય છે 3.80 મીટર અને એની વોલ કેટલી છે તો કે એની વોલ 3 જ છે. કઈ કઈ તો કે આ આ પટ્ટો આ 1 આ 2 અને આ 3 ખબર પડશે. તો આખી આખી લેન્થ હું પહેલા લખી નાખું સેન્ટર લાઈન મારે એની લેન્થ ગણવી હોય ને તો લેન્થ કેટલી છે એની સેન્ટર લાઈન તો કે 3.8 બરાબર છે 3.8 લખાઈ ગયું. હવે માનો કે આ આખી આખી વોલ છે ને 3.8 ની છે બરાબર. આના સેન્ટર થી પાછો હું ડ્રો કરું તો આના સેન્ટર થી માંડીને આ બીજો અહીંયા નીચે જે બ્લોક બનાવ્યો એના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે એ છે 3.8. એમાં જે પાર્ટ તમારો એક્સકવેટ પહેલેથી થઈ ગયેલો હોય એટલો બીજી વખત ખોદવાની જરૂર નથી. તમારે ખાલી આટલું જ પટ્ટો ખોદવાનું છે ખબર પડે છે. તમારે ખાલી આટલું જ માપજી છે એક્સકવેશન કરવાનું છે બાકી બધું તો પહેલેથી ખોદાઈ ગયું. તો હવે આખી આખી 3.80 માંથી જેટલું માપ ખોદાઈ ગયું ને મારે બાદ કરવું હોય તો કેટલું ખોદાઈ ગયું. જો આની અહીં સેન્ટર થી વાત કરું અહીંયાથી વાત કરું તો આ કેટલાનું છે આ 45 છે 0.45 ઉપર અને અહીંયા આના નીચે આના સેન્ટર થી વાત કરું તો આ તો કે 1.45 નું છે. ખબર પડે કે અહીં ઇન્ટેશન બોક્સ બનાવ્યું હતું આવું જ આવું જ સેમ બોક્સ અહીંયા બનાવ્યો હતો કેમ આનો અડધું પાર્ટ પાડો તો 45 થાય તો અહીંયા અડધું પાર્ટ 45 તો થાય ને. ખબર પડશે કે ટફ પડે છે આખું 3.80 એમાંથી આ ઉપરનું 0.45 એટલે કે આટલો કટકો હું એક્સકવેટ હવે નહીં કરું કારણ કે આટલો તો પહેલેથી થઈ ગયો. તો એવો ને એવો કટકો નીચે પણ અહીંયાથી મારે બાદ કરવો પડશે કે જ્યાં મારે એક્સકવેશન કરવાની જરૂર નથી તો આ પણ અહીંયા પણ કટકો એવો બાદ થશે ને. મારે ખોદવાનું બાકી કેટલું રહ્યું ખાલી આટલો જ કટકો 3.80 માંથી બે બાજુ 0.45 મારે કરી દેવા પડશે બાદ. તો 2 × 0.45 એટલે કે 90 mm માંથી મેં બાદ કરી દીધા. 90 બાદ કરો તો બરાબર 80 બાદ છે એટલે કેટલું બચ્યું 3 એટલે 3 માંથી હજી હું 10 બાદ કરું તો બચે 2.9. એની બચી મને લેન્થ મળી. વિડ્થ આની હજી 0.90 ની છે બરાબર. એક્સકવેશન કરશો તો દિવાલની વિડ્થ અને એની હાઈટ છે એ 1.5 મીટર જ છે. તો ત્રણેય નું સિમ્પલ મારે શું કરવું પડશે મલ્ટીપ્લિકેશન. જો એ મલ્ટીપ્લિકેશન કરીએ છીએ તો શું આવે છે બરાબર 3 × 2.9 × 0.9 × 1.5 તો 11.75 ઓકે ડન ટેલી બી થઈ ગયું 11.75 મીટર ક્યુબ. આ શું મને મળી ઓકે શોર્ટ વોલ નંબર 1 ની ક્વોન્ટિટી દેખાય છે. પેલા આટલો પટ્ટો આખો ખોદી નાખો આપણે પછી આખો આ પટ્ટો ખોદી નાખો અને આ પણ પટ્ટો ખોદી નાખો. હવે જે બાકી રહ્યું ને વચ્ચે એ પણ આપણે ખોદી નાખો ક્લિયર. હવે કેટલો પાર્ટ બાકી રહ્યો તો કે અહીંયાથી દેખાય છે અને આપણે લખજો પેનથી માર્ક કરતી ખાલી તો જો બટ અહીંયાથી લઈને આટલો જ માપ બાકી છે ખોદવાનું. બાકી અહીંયા ઉપર જે ડોટેડ લાઈન કરી એવો એક પાર્ટ ખોદાઈ ગયો અને નીચે પણ ખોદાઈ ગયો. તો આખી આખું અહીંયાથી માંડીને અહીંયા સુધીનું ડિસ્ટન્સ 2.70 છે અને એ કઈ છે શોર્ટ વોલ નંબર 2. લખીએ શોર્ટ વોલ W નંબર 2 અને એની સેન્ટર લાઈન કેટલી છે તમારી 2.70. એની લંબાઈ જોતી હોય તો 2.70 માઇનસ અહીંયા જો 45 ઉપર બાદ કરીએ તો 45 હવે આના માટે બાદ થશે નીચે 45 અહીંયા અને આનું પણ 0.45 આખી આખી લેન્થમાંથી 0.45 આના માટે પણ બાદ થશે બરાબર. અથવા તો જો આવી રીતે નો આઈડિયા આવે તો એમ યાદ રાખવાનું કે લોંગ વોલ હોય ને બરાબર એમાં આજી મેક્સિમમ માપ હોય ને એક વખત એડ કરવાની. આમાં મેં એક વખત એડ કરી નાખ્યું ટોટલ સેન્ટર લાઈનમાં 0.90 એડ કરી દીધું અને શોર્ટ વોલ્સ માંથી એ બધી છે 90 બાદ કરી નાખવાનું. તો અહીંયા પણ આપણે શું કરશું શોર્ટ વોલ માંથી એ માપ બાદ કરી નાખશું. કોઈ વોલ કેટલી છે તમારી 4 આમાંથી હું 90 બાદ કરું તો બરાબર સપોઝ 70 બાદ કરું તો 2 બચે ને હજી 20 બાદ કરી નાખું તો 1.80 બચશે બરાબર. અને એની પણ વિડ્થ 0.90 જશે અને એની પણ જે એક્સકવેશન ની હાઈટ છે એ 1.5 મીટર જ છે. તો હવે આખો આપણે કેલ્ક્યુલેશન કરીએ સપોઝ મારી શું થાય છે જોઈ લઈએ 4
into 1.8 बराबर into 0.9 अने into 1.5 तो 9.72 डन तो 9.72 ये आपको मने मिलू टोटल क्वांटिटी मीटर क्यूब में હવે સિમ્પલ મારે ત્રણેય નું એક્સકેવેશન નું ટોટલ મારવાનું છે ખોદવાનું એટલે એટલું ખોદાઈ ગયું પગથિયા માટે ખોદવાનું આમાં કઈ કીધું નથી બરાબર બાકી પગથિયા નું પણ લખી ખોદકામ આવે પણ આમાં કઈ કીધું નથી વિચ મીન્સ કે પહેલા તમે આ પટ્ટો લીધો બરાબર ઈ નહી બોલ બીજી વખત ને ઈ નહી બોલ ત્રીજી વખત હવે જે તો બાકી રીતું એટલે આઠમા બાકી રીતું આ લાઈન અને એક આ બ્લુ કલરની મારી હતી આ બીજી લાઈન બાકી રહી હતી એટલે શોર્ટ હોલ ગણી દેવી ડિડક્ટ કરી નહીં એટલે મેં ટોટલ માં આખી આખો જે બ્લોક મારે ખોદવાનો હતો એ આપણે આખી આખો બ્લોક ખોદીને તમને અહીંયા आइडिया n ને ઇન્ડેક્સ પર આપણે નામ આપી દઈએ તો n કે કે છે આ જે છે તમારો n a બરાબર આ જે છે આખે આખો માનો ને કે આ n a પછી આ જે છે તમારો n b પછી અહીંયા લો તો આ આપણે સ્કવેટ દે અહીંયા બરાબર અહીં સુધી આવ્યો હોય તમારો n c પછી આ જે છે તમારો ઈ n d જ્યાં જે હું લખું છું ત્યાં નિયમ બોક્સ તમારો બનાવવાના થાશે બરાબર પછી અહીંયા જે છે તમારો n e પછી આ માનીએ કે અહીંયા જે છે બરાબર આ પોઈન્ટ એ અને સેન્ટર એ ઈ છે તમારો પોઈન્ટ F તો ચાર થી પાંચ પોઈન્ટ જેટલે મે બનાવ્યા બરાબર A B C A ને B માં બ્લોક C અને B માં બ્લોક E અને F માં બ્લોક બ્લોક બનાવતા જશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ કેવી રીતે પ્લસ અને કેવી રીતે માઈનસ થાય ક્લિયર ચલો અહીં એક ક્વોન્ટિટી આપણે કેલ્ક્યુલેટ કરીને કમ્પ્લીટ કરી હવે આપણે જશું ક્વોન્ટિટી નંબર 2 ઉપર તો ક્વોન્ટિટી નંબર 2 છે ઈ છે તમારું PCC એટલે કે પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ આવું આખે આખું તમે ખોદકામ કરને તો બધી જગ્યાએ આખે તમારે પટ્ટા મારવા પડશે ને આ બોક્સ આ 90 નું એક બાજુ દેખાય છે ઉપર આખે આખા 1 2 3 પછી અહીંયા પણ જ્યાં જ્યાં દેખાય છે ન્યાય મારે PCC ને પાર્ટ માં મારે ડિવાઈડ કરીને ટોટલ PCC નું માપ દેવું પડશે તો ઈ જ રીતે અહીંયા આપણે ગણીએ છીએ બરાબર આઈટમ નંબર તમારી છે ઈ છે 2 શું નામ છે એનું તો કે PCC 1:3:6 आइटम नंबर 2 PCC 1:3:6 तो PCC તમારે કરવાનું હોય તો સેમ વિચારનો એક્સપ્રેશન કર્યું તેમ PCC આખા પટ્ટામાં કરવાનું છે તો હવે આખા પટ્ટાને આપણે કહીએ છીએ લોંગ બોલ અહીં પટ્ટા કેટલા છે લોંગ બોલ 9.10 વાળા તો કે 1 2 અને 3 લખી લઈએ કે લોંગ બોલ ના પટ્ટા 3 પછી અહીં આખી આખી લંબાઈ લો તો આ 9.10 અને બે બાજુ 45 45 એટલે ટોટલ આખી આખી લંબાઈ કેટલી થશે તમારા PCC ની તો કે 10 જ થશે PCC ની પહોળાઈ નાખી તો PCC ની પહોળાઈ તો 90 જ છે PCC ની પણ એની હાઈટ PCC ની હાઈટ કેટલી છે તો કે 0.30 ની છે વિચ મીન્સ કે જે જે ખરી હાઈટ માં આવ્યો કેટલી થઈ ગઈ તમારી 0.30 આઈડિયા આવશે એવી જ રીતે ક્વોન્ટિટી આપણે ત્રણેય ની લાસ્ટ માં ગણીએ બરાબર ક્વોન્ટિટી કે ગલત આવશે શોર્ટ હોલ ની વાત કરીએ તો જે આટલું જ માપ મે વતે પટ્ટાના પટ્ટામાં તમારે PCC કરવાનું છે બરાબર હવે PCC કરવાનું હોય તો લેન્થ એની જે આવશે જે આની લેન્થ આવી હતી તો લેન્થ માં કોઈ ચેન્જ નહીં વિડ્થ માં પણ કોઈ ચેન્જ નહીં ખાલી એક એની હાઈટ માં ચેન્જ આવશે બરાબર તો આ એક તમે લેન્થ એક વખત ગણી નાખો ને બરાબર તો બીજી વખત કેલ્ક્યુલેશન કેવું થઈ જાય તમારું ખાલી એની હાઈટ માં ચેન્જ કરવાનું રહે અને કેલ્ક્યુલેશન થઈ જાય ઈઝી પહેલી વખત થોડી કવાર લાગશે પણ નાઈક મિરેસ આનો કેલ્ક્યુલેશન આપણે કરશું જોઈએ શું થાય છે અને લાસ્ટ પછી બાકી રહી ગયા શોર્ટ હોલ નંબર 2 તો જો બાકી રહેલી લેન્થ વિડ્થમાં મે કઈ ફેરફાર નહોતો કર્યો તો આમાં પણ કઈ ફેરફાર થશે નહીં ખાલી ચેન્જ કેમ આવશે આની હાઈટમાં તો કેટલી છે આની હાઈટ 0.30 લઈ લીધી હાઈટ કેટલી છે આની 0.30 તો હવે આનું જો મારે લેવું હોય કેલ્ક્યુલેશન બરાબર તો ત્રણેય ના આપણે કેલ્ક્યુલેશન કરીએ જોઈએ છે શું આવે છે બરાબર તો સૌથી પહેલા આપણે લઈએ કોનું લેશું તો કે લોંગ હોલ નું લઈએ 3 × 10 × 0.9 અને ઇન્ટુ એની હાઈટ 0.30 8.1 પહેલા પાર્ટ ની ટોટલ ક્વોન્ટિટી મળી લોંગ બોલ ની મળી મને 8.1 મીટર ક્યુબ માં જ આવશે ને એ કોન્ક્રીટિંગ કરું પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ કરું એ કેમ આવશે મીટર ક્યુબ માં નેક્સ્ટ આઈટમ ની કેલ્ક્યુલેશન ની વાત કરું તો નેક્સ્ટ આઈટમ માં આપણે ગણી છે શોર્ટ વોલ નંબર 1 3 × 2.90 × 0.9 અને × 0.3 તો જેનો આન્સર મને મળ્યો બરાબર એ મળ્યો છે 2.35 એટલો મળ્યો 2.35
5 મીટર ક્યુબ અને લાસ્ટ ની આપણે વાત કરીએ તો 4 ઇન્ટુ 1.8 અને ઇન્ટુ 0.9 પોઈન્ટ ઇન્ટુ 3 બરાબર તો 4 ઇન્ટુ 1.8 ઇન્ટુ 0.9 અને 0.3 નો આન્સર આવ્યો 1.94 કેટલો આવ્યો 1.94 મીટર ક્યુબ મારી એ ટોટલ કેટલો આવે છે અહીંયા ટોટલ મારી એ બરાબર આનો તો ટોટલ જોઈએ કેટલો આવશે આનો તો 8.1 પ્લસ 2.35 પ્લસ 1.94 12.40 જે આન્સર આવ્યો ટોટલ ક્વોન્ટિટી આને ગણીને તો મને આન્સર મળ્યો એ મળ્યો 12.40 એવો આન્સર મને મળ્યો આ બીજી ક્વોન્ટિટી આપણે ગણી લીધી કઈ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરી બીજી આપણે તો કે પીસીસી હવે તો આનું ડિસ્ક્રિપ્શન છે બરાબર હું શોર્ટમાં લખું છું પણ એની સાથે સાથે વિડીયોના એન્ડિંગમાં બધાયના ફૂલ ડિસ્ક્રિપ્શન પણ હું તમને આપી દઈશ પીસીસી નું શું પેલે એક્સ્કેવેશનમાં તમારે આખે આખું લખવું પડશે બરાબર છે તમારી કોલેજમાં છે એ વેમાં જો ચલાવતા હોય તો આખા નામ લખજો અને શોર્ટમાં ચાલતા હોય તો શોર્ટમાં નામ લખી શકો છો ક્લિયર અહીંયા મેં તમને બે એક્ટિવિટી આખે આખી કમ્પ્લીટ કરીને ગણાવી દીધી અને પછી જે આપણે જોશું નેક્સ્ટ એ જોશું આપણે બ્રિક મેશનરી અપ ટુ ગ્રાઉન્ડ લેવલ બરાબર છે બ્રિક મેશનરી અપ ટુ ગ્રાઉન્ડ લેવલ અને બ્રિક મેશનરી ઇન સુપર સ્ટ્રક્ચર અથવા તો એમ માનો ને બ્રિક મેશનરી ઇન સબ સ્ટ્રક્ચર અને બ્રિક મેશનરી ઇન સુપર સ્ટ્રક્ચર બરાબર આના પછીનો જે આપણે નેક્સ્ટ વિડિયો છે એની પછી આપણે સ્ટાર્ટ કરીશું